દેશમાં સોલર એનર્જી ક્ષેત્રે એક મોટી ક્રાંતિ આવી રહી છે. મોદી સરકારમાં છેલ્લા 2 વર્ષમાં ઘરો, શાળાઓ, સરકારી ઇમારતો અને દવાખાનાઓમાં રૂફટોપ પેનલ તો ખેતરોમાં સોલર પંપ લાગવાથી હવે વીજળીનું બિલ આવતું જ નથી અથવા તો બહુ ઓછું આવે છે. સૌથી મહત્વનું પાસું એ છે કે વધુમાં વધુ સોલર પેનલ્સ હવે મેક ઇન ઇન્ડિયા અંતર્ગત બની છે અને સસ્તી છે. જોઈએ એક રિપોર્ટ. આ છે ગુજરાતનો સુરેન્દ્રનગર જિલ્લો. અહીંની એક કંપની દેશને દુનિયાભરમાં સૌર ઉર્જામાં અગ્રણી બનાવવામાં લાગી છે. તમે જે આ તમારી સ્ક્રીન પર સોલાર રિક્ષા જોઈ રહ્યા છો એ માત્ર 15 પૈસા પ્રતિ કિલોમીટરમાં ચાલે છે. ખેતરોમાં છંટકાવ કરતો આ સોલાર પંપ, સ્ટ્રીટ લાઇટ હીટર, સોલાર ચરખા આ બધી નવી વસ્તુઓ છે જે આપણી આસપાસની જરૂરિયાતોને સોલાર કરી રહી છે. એમાં લાગેલ સોલાર પેનલ અહીં જ બને છે, જેના કારણે એની કિંમત પણ ઝડપથી ઓછી થઈ રહી છે, સાથે સ્થાનિક લોકોને રોજગારી મળી રહી છે. સોલાર પ્રોડક્ટનું ઉત્પાદન અહીંયા થાય છે, જેમાં કમ્પ્લીટલી મેક ઇન ઇન્ડિયા કન્સેપ્ટમાં પ્રોડક્ટનું કરીએ છીએ. અને ગુજરાતની એવી પોલિસીના કારણે ઉત્પાદન તો શક્ય બન્યું છે, પણ ઉત્પાદનની સાથે અમુક જે ડિફિકલ્ટીઝ હતી જે સોલ્વ થઈ ગઈ છે. જે પહેલા સોલાર પેનલની એવી ધારણા હતી કે બહુ જ મોંઘું હોય છે સોલાર, પણ આજે બહુ જ સસ્તી થઈ ગઈ છે. કારણ છે, ઇન્ડિયામાં બને છે, ગુજરાતમાં બને છે, અને બનાવવાવાળા જ આપણા જે ગુજરાતના જ છે અને ઇન્ડિયાના જ છે. મેક ઇન ઇન્ડિયા પ્રોજેક્ટ હેઠળ આપણને ઘણો બધો અહીંયા લાભ થઈ રહ્યો છે, જેમ કે અહીંયા રોજગારી ઘણી બધી મળી રહી છે, દેશને ઘણો ફાયદો થઈ રહ્યો છે, અને સોલાર પ્રોડક્ટ આવવાથી અત્યારે વીજ બિલ વાત એ બધા ઘણો ફાયદો થઈ રહ્યો છે. ખેડૂતો માટે વીજળીનું અલગ કનેક્શન જેમાં લાંબી વેઇટિંગ રહે છે હવે તેઓને નથી જોઈતું, કારણ કે અહીં બનવાવાળા સોલાર પંપ માત્ર 5,000 રૂપિયામાં લાગી રહ્યા છે. બાકીની કિંમત સરકાર સબસિડીમાં કંપનીને આપે છે. પહેલા હાથીથી દવા સાટી પડતી હતી, પંપ અત્યારે સોલાર પંપ આવી ગયો છે. તે સોલાર પંપથી અમારે બહુ સારું પડે છે, જ્યાં આપણે સાટી અહીંયા સાટી શકાય છે. ઓલું હાથીથી થાકી દેવાતું હતું, અને સબસિડી અત્યારે સરકારે આપી છે તે 5,000માં અત્યારે મળે છે અમારે પંપ. 2 ખેતર ઉપર મારી મોટર ફિટ કરી, 2 ખેતરમાંથી મારે એન્જિન લઈ લેવાના થયા, અને 25,000 રૂપિયાનો ખર્ચો એક જ વર્ષે અમારે નીકળી ગયો. આજે અમારા પોતાની માલિકીનું થઈ ગયું છે. અમે જ્યારે વાડીએ જેવી ખેતરે જેવી ત્યારે અમે લાઇટ ચાલુ કરી શકીએ છીએ, મોટર ચાલુ કરી શકીએ છીએ. અત્યારે અમારા ખેતરની અંદર અમારા માણસો રહેવા માંડ્યા, અહીંયા અમે મકાન બનાવી નાખ્યા છે. જે ઉજ્જળ અને વેરાન હતા 2 વર્ષ પહેલાં, આપ આવો તો તમને ખબર પડે, આજે આ સોલર ઉર્જા મળતા અમને ખૂબ ફાયદો થયો છે. અને અમારી એવી અપેક્ષા છે કે 100-100% ખેડૂતને સોલર ઉર્જાના આપીના માધ્યમથી લાઇટ આપી દેવી જોઈએ. સૌથી વધુ પ્રચલિત થઈ રહ્યા છે રૂફટોપ સોલાર પેનલ. સુરેન્દ્રનગર સહિત ગુજરાતની ઓફિસ, કોલેજ, મોટી ઇમારતો અને અનેક ઘરોમાં હવે વીજળીનું બિલ આવતું જ નથી, ક્યાં તો ઓછું આવે છે. કેટલાક લોકો તો સરકારને વીજળી વેચી રહ્યા છે. સહયોગ છે અમને, અપની કોલેજ મેં એક 10 કિલોવોટ કા પાવર પ્રોજેક્ટ, સોલર પાવર પ્રોજેક્ટ અમને લગવાયા હૈ. वो सोलर पावर प्रोजेक्ट लग जाने के बाद कॉलेज की ऊर्जा की जो खपत है उसमें 50% से ज्यादा कमी आई है. पर्यावरण का जतन भी हो रहा है और आर्थिक दृष्टिकोण से भी हमें बहुत बड़ा फायदा मिल रहा है. એમાં પહેલા મારે લાઇટ બિલ આવતું હતું 3,500-4,000 સમથિંગ આવતું હતું. અત્યારે છેલ્લા 6 મહિનાથી સિસ્ટમ લગાવવાથી લાઇટ બિલમાં ઘણી રાહત થઈ ગઈ છે, અને અત્યારે મારું લાઇટ બિલ 800-900 રૂપિયા જેવું લાઇટ બિલ થઈ ગયું છે. અને જે સબસિડીવાળી યોજના હતી કે એમાં મને જે 70,000ની કિંમત હતી એની જગ્યાએ મને 40,000માં પડ્યું છે, 40% સબસિડી સાથે પડ્યું છે. અત્યાર સુધી અમારું જે લાઇટ બિલ 10,000 રૂપિયા આવતું હતું, ઇન્સ્ટોલેશન કર્યા પછી અમારું લાઇટ બિલ લાસ્ટ 3 મંથથી જમા રહે છે સરકાર પાસે, અમારે એક બી પૈસા ભરવાનો આવતો નથી. શરૂઆતમાં જે મેં જમીને લગાડ્યું એ જ મહિનેથી મારે 253 રૂપિયા ક્રેડિટ આવી. મારું લગભગ એવરેજ 600-700 રૂપિયાનું બિલ આવતું હતું 2 મહિનાનું, એની અમે 250-300 રૂપિયા પહેલા જ 2 મહિને મારે ક્રેડિટ આવી. અને પછી જોયું તો અત્યારે આ છેલ્લું જે બિલ આવ્યું હમણાં એમાં મારે 3150 રૂપિયાની મારી ક્રેડિટ થઈ ગઈ છે. ઝડપથી આગળ વધી રહેલી સૌર ઉર્જા મોદી સરકારના રાષ્ટ્રીય સોલાર મિશનની ગુજરાતમાં સફળતાનું જમીની સત્ય છે. દેશભરમાં પણ છેલ્લા 2 વર્ષોમાં સોલાર પેનલ ખૂબ લાગ્યા છે. આ જ હોંસલાને લઈ મોદી સરકારે 2020 સુધીનું સૌર ઉર્જા લક્ષ્ય 100 ગીગાવોટ રાખ્યું છે.
સમગ્ર વિશ્વ ગ્લોબલ વોર્મિંગ સામે ઝઝૂમી રહ્યું છે ત્યારે જળ સંચય અને સૌર ઉર્જાનો મહત્તમ ઉપયોગ થાય અને પર્યાવરણનું જતન થાય તે માટે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા હાકલ કરવામાં આવી છે. કૃષ્ણા શાહ સાથે ભાર્ગવ ત્રિવેદી, ડીડી ન્યૂઝ, અમદાવાદ.